સુંદરાઈ એની એક નાનકડી દીકરી ને ગામનું બોઘરો મેર મેરોનું ગામ છે, ફાટી ગયેલ માણસ જેને કહેવાય ને આખું ગામ એનાથી બીવે, એ બોઘરા મેરની દીકરી ને સુંદરાઈની દીકરી રમતી હતી, ભેગી રમતા રમતા કઈક છત્રાવા અને એ ઓલી દીકરી આમ લપણ મારી કઈક, હવે અંદરો અંદર છોકરાઓ છે, છોકરાનું ઉપરાણું લેવાય નહીં કઈ, અને ઓલી રડતી રડતી ગઈ અને આને માર્યું જરાક ને ડખો બહુ કર્યો હતો, મને પેટમાં કઈક થઈ ગયું ને હવે અંદર કઈ માર્યો ને એમાં બોઘરો ઠપકો આપવા માટે આવે છે. સુંદરાઈને કીધું તમારી દીકરી મારી દીકરીને કેમ માર્યું? ચારણ જગદંબા એટલું કીધું ભાઈ દીકરા છે રમતા રમતા, અને તો કે કદાચ એડો લગતો હોય હા એ રહી આ રહી છોકરી તું તું એકલા પણ મારી લે, પણ સાહેબ માણસનું કાંઈક બીજું બોલાવતું હોય ને ભાઈ, નહીંતર સમજદારને ઈશારો કાફી થઈ જાય ખરેખર, પણ જ્યારે કાળ બોલાવતું હોય ને ત્યારે માણસ ઊંધા કામ કરે, નહીંતર એક જ્યોતિષ નીકળ્યા ચારણ જગદંબાઓ બેઠી હતી અને કીધું કે મહારાજ ચરાક નહેરીદાતા હોય ને આસનો કંઈ કેડો સુખ દુઃખ, અને હાથ તો અમારા જોઈ દો, નાની નાની યુવાન અવસ્થાની દીકરીઓ ચારણ ભગવતીઓ, અને સમજદારને ઈશારો કાફી થઈ જાય. ઓલા જ્યોતિષે કીધું બેન આ તમારા હાથ જોવાય નહીં અમારાથી, કારણ કે તમારા હાથ તો મહિષાસુરે જોયા છે, રંભે જોયા છે, કરંભે જોયા છે, અમારી તાકાત નથી. સમજદારને ઈશારો કાફી થઈ જાય, આમ આપીને હાથ પકડી અને જોવા એ અમારું કામ નથી. રક્ત બીજે તમારા હાથ જોયા જેનું એક એક લોહીનું ટીપું ધરતી ઉપર પડે અને એવું વરદાન એમાંથી એટલા ને એટલા બીજા રક્ત બીજ થાય, કેવી રીતે મારું એને, પણ એક ટીપું ન પડવા દીધું નીચે બધું એમને કાલી મહાકાલી ભક્ષણ કરી ગયો, તો એના હાથ અમારાથી ન જોયે. એટલે ઓલા બોઘરા મેરે કીધું આમ આમ સુંદરાઈએ દીકરીને આગળ રાખીને કીધું આને મારી લે એક થપાટ, આનો મગજ પર ભાઈ ચારણની દીકરીને સાહેબ હાથથી લપણ મારવાને બદલે લાત મારી સાહેબ, આહા ત્યાં તો લાગી જવાન કોટી કરાલ 3.5 કરોડ રૂવાડા ઉભા થઈ ગયા. અને એટલું કીધું સુંદરાઈએ બોઘરા તે મારું અંતર દુભાવ્યું છે, હવે હું તો તને કઈ નથી કહેતી, આખું ગામ તારાથી બીવે અને તે મારી દીકરીને લાતું મારું, હું તો મારો અંતર દુભાવે હું તને કઈ નથી કહેતી, હવે હું જાઉં છું પરધામ પરલોક. અને ચિતા ગોઠવી સુંદરાઈએ સાથે, અને જ્યારે શું કરી શકે, અને એ વખતે ઓલી નાનકડી દીકરી એમ કહે છે માં મને ભેગી લઈ લે આ બધું મારા લીધે થયું છે, એમાં એક મેર ખૂટીને ધર્મનો ભાઈ બનાવ્યો તો એને કીધું તું છત્રાવા ઉજળ થશે અને તોરણ બાંધજે, તું એક ખૂંટ અટક છે ને ખૂટી થઈને રહેજે, અહમ ને ખૂંટ મૂકી દેજે. ખૂંટી થઈને રહેજે તું એ, અને કીધું તું બોઘરા મેર હું જાઉં છું, પણ ચારણો આઈ માની ખાલી બોલી દે ને બોઘરા ચોવીસ કલાક ની અંદર હું જાઉં છું, પણ સમજી લેજે આખું ગામ છત્રાવા 24 કલાક ની અંદર ખલાસ થઈ જાય, બધા મરી જાય સાહેબ, કેવી તાકાત, છત્રાવા ઉજળ થશે 24 કલાક ની અંદર હું ચારણ જગદંબા બોલું છું, બોઘરા મેર તે મારું કાળજ દુબાવ્યું છે હું જાઉં છું, પણ સાંજના 24 કલાક ની અંદર આખું છત્રાવા ઉજળ થાય ને તેથી સમજજે ચારણ ની દીકરી બોલી હતી, નહીતર કોઈક બીજી બોલી હતી સમજ. અને આઈ ચિતા ઉપર અને બોઘરો આવ્યો ઘરે, વડીલોને વાત કરી, ઘરે વાત આવી, અરે પણ ઓલાએ કીધું એમ કઈ થોડું 24 કલાક ની અંદર કઈ આખું ગામ બધા 500-700 માણસ નું ગામ મરી થોડા જાય, બધા એકાદ બે જણાને શ્રાપ લાગે તો લાગે ભાઈ હવે આ ચારણ દીકરી બોલી છે એટલે તો કે બોલી તો બોલી એમ કઈ થોડા થાય, બોલી તો બોલી પણ તો કે ભાઈ ચારણ દીકરી બોલી છે એટલે એક કામ કરીએ આપણે, આ બાજુનું એક બાજુનો જે
આથમણી કોરનો કે જે આપણો જાંપો છે એને બંધ કરી દઈએ, અને બીજી બાજુથી ગામનો જાંપો કરી નાખીએ, એટલે ગામ ભાંગી ગયું કેવાય. છૂટકો કરેવી દે, ચારણ જગદંબા બોલી છે, આપણે ગામ ભાંગી નાખીએ, એક બાજુનો જાંપો બંધ કરી દઈએ. એક બાજુનો જાંપો બંધ કરી બીજી બાજુથી જાંપો કરવા માટે એ બાવળની લાકડા કાપતા હતા, પણ જો સાહેબ એમાં બન્યું એવું કે એક જણાની કુવાડી છટકી બોઘરાના ભત્રીજાને લાગી, એણે બીજાને ઘા કર્યો, બીજાએ ત્રીજાને ઘા કર્યો, સાહેબ ત્રીજાએ ચોથાને, ચોથાએ પાંચમાને, 24 કલાક નહીં પણ સાંજ થતા સુધીમાં 500 માણસ ખલાસ. એકે માણસનો તો સાહેબ હૃદયમાંથી બે વસ્તુ જ્યારે નીકળી જાય ને, શાસ્ત્રો એમ કહે છે એને કોઈ રોકી ન શકે. એક ગરીબના